તો હેડિંગ લગાવો બધા. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? 4.2 ઉદાહરણ. હેડિંગ મારજો બધા. કયું ઉદાહરણ? 4.2 ચેપ્ટર 4 સમતલમાં ગતિનો 4.2 ઉદાહરણ. હવે આ ઉદાહરણ નથી, આ એક થિયરી છે. શું છે? એક થિયરી છે. અને એ થિયરી તમારે કઈ રીતના હંમેશા યાદ રાખવાની, તો એના માટે આપણે થોડીક વાતો કરીએ સમજવા માટે કેમ આવું થાય. જોજો, હવે આ બે સદિશ માની લો. શું છે? આ બે સદિશ. ઓકે, આ બંનેનું મૂલ્ય સરખું છે. આનું મૂલ્ય છે 5 અને આનું મૂલ્ય બી 5 છે. ચલો બતાવો, હવે આ બંનેને આ દિશામાં રાખીએ અને સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 5 વત્તા 5 કેટલો જવાબ આવે? 10. એગ્રી છે બધા? ઓકે, એટલે મૂલ્ય શોધવાની વાત છે. શું શોધવાની વાત છે? મૂલ્ય. દિશા તો ખબર પડી જ ગઈ આ બાજુ છે, પર મૂલ્ય આ રીતના આપણે શોધી શકીશું. ક્લિયર કે નહીં? હવે બતાવો કેટલું મૂલ્ય થાય? કેટલું મૂલ્ય થશે? 0. આ પ્લસ અને આ માઇનસ લઈએ તો +5 -5 આન્સર શું આવશે? 0. ઓકે, ડન ના? હવે બતાવો આન્સર શું આવશે? હવે આન્સર બોલો કેટલો આન્સર આવે? 10. આ પણ 10 અને આ પણ 10, એવું થાય કોઈ દિવસ? ના થાય ને. આ તો અવસ્થા બદલાઈ ગઈ ને, પોઝિશન ચેન્જ થઈ ગઈ. જો સદિશની ગોઠવણ ચેન્જ થઈ ગઈ. આ 10 થયું, આ 0 થયું, તો આ કેટલું? 5√2. યસ, પાયથાગોરસ લાગશે. શું લાગશે? પાયથાગોરસ. માની લો આટલો ખૂણો હોય 30 તો શું, 60 હોય તો શું, 45 હોય તો શું, 120 હોય તો શું? આવો પ્રશ્ન આવે કે નહીં આવે? યસ, સમજણ પડે છે મારી વાત? તો કે સદિશના સરવાળામાં આવા પ્રોબ્લેમ્સ આવે છે કે જેમાં તમારો આ જે ખૂણો છે એ 0 થી લઈને 180 કે ગમે તે ખૂણો હોય, તો જવાબ કઈ રીતના લાવો? તો એના માટે સદિશના સરવાળાની આપણે આલેખની રીતો જોઈ હતી. યાદ છે? કઈ રીતો જોઈ હતી? આલેખની. એમાં પહેલી રીત હતી ત્રિકોણની રીત અને બીજી રીત હતી સબાચની રીત. તો એ સબાચની રીતમાં આપણે આજે કઈ રીતના મૂલ્ય અને દિશા શોધાય એ જોવાના છે. તો તમે લખશો 4.2 ઉદાહરણ અને એમાં લખો હું શું લખાવું છું અને કઈ રીતના યાદ રાખશો. સદિશના સરવાળા અને બાદબાકી માટે સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ઉદાહરણ નંબર 4.2. ક્લિયર છે બેટા? ઉદાહરણ નંબર કયો? 4.2. હવે કઈ રીતના શીખીશું અને આને સમજીશું એ જોઈએ. જોજો, સબાચની રીત શું છે? રીત એવી છે, બે સદિશોને એક સામાન્ય બિંદુમાંથી દોરવાના. બે સદિશ આપેલા હોય ને, ધ્યાન આપજો, ધ્યાન આપજો. આ છે સદિશ 1, જેને આપણે સદિશ એ કીધું, અને આ છે સદિશ બી. ઓકે, જે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે બેટા? થીટા. આ બે સદિશોનો આપણે શું કરવાનો છે? સરવાળો. કોની રીતથી? સબાચની રીતથી. અને એના પરથી આપણે પછી શું શીખીશું? મૂલ્ય અને દિશા શોધતા. શું શીખીશું? મૂલ્ય અને દિશા શોધતા. કોની? પરિણામીની. કોની? પરિણામીની. રેડી? ચલો, હવે સબાચની પહેલાં રીત સમજીએ. તો એક સામાન્ય બિંદુ લેવાનું. માની લો આપણે અહીંયા લઈએ ઓ. એના પરથી આપણે પહેલો સદિશ દોરવાનો. કયો સદિશ છે પહેલો આપણો? એ. ઓકે, એ જ બિંદુમાંથી બી સદિશ દોરવાનો. પર કેટલા ખૂણે દોરવાનો બેટા? થીટા ખૂણે. અને આ કયો સદિશ આપણે દોરી દીધો? બી. પાક્કું? એક સામાન્ય બિંદુમાંથી બે સદિશો દોરવાના અને એ બે સદિશો
ને ભેગું કરીએ અને સબાચો પૂરો કરીએ તો સબાચો આને સમાંતર લાઈન દોરવાની અને બીજી કોને સમાંતર લાઈન દોરવાની બી ને એને સમાંતર બી ને સમાંતર અને સબાચો પૂરો કરવાનો શું પૂરો કરવાનો બેટા સબાચો પૂરો કરવાનો હવે નામ આપી શકીએ છીએ આપણે આને જી કહી દઉં છું આને પી કહી દઉં છું અને આને ક્યુ કહી દઉં છું ક્લિયર ઓકે તો આ સબાચો પૂરો થઈ ગયો મેં આવી રીતના તમને સમજાવ્યું હતું યાદ છે સબાચો પૂરો આ બે સદિશ છે એક જ બિંદુમાંથી દોર્યા છે અને આ શું પૂરો કર્યો સબાચો અને એમને જે વિકર્ણ હોય છે આ સબાચાના કેટલા વિકર્ણ બોલો બે હોય ને બે વિકર્ણ છે આ સામાન્ય બિંદુમાંથી પસાર થતો વિકર્ણ સરવાળો આપે શું આપશે સરવાળો અને બીજો વિકર્ણ શું આપશે બાદ બાકી બોલો ડન ખબર પડી ગઈ સામાન્ય વિકર્ણમાંથી પસાર થતો જે સોરી સામાન્ય બિંદુમાંથી પસાર થતો વિકર્ણ શું આપશે સરવાળો અને જે બીજો વિકર્ણ હશે એ શું આપશે બાદ બાકી બોલો ડન આ તો મેં સબાચાની રીતમાં આલેખની રીતમાં વિડીયોમાં બધું કીધેલું છે એટલે આપણે એને રિપીટ નથી કરતા આપણે ડાયરેક્ટ પરિણામીની વાત કરીએ સરવાળાની વાત કરીએ તો આ પરિણામી સદિશ કયો થયો બેટા આર ક્લિયર હવે મૂલ્ય કઈ રીતના શોધાય અને દિશા કઈ રીતના શોધાય તો આ પરિણામીનું મૂલ્ય એટલે આની લંબાઈ ઓજી પરિણામીનું મૂલ્ય એટલે શું શોધવાનું બેટા ઓજી અને દિશા તો જે એ સદિશ છે માની લો એની સાથે કેટલા ખૂણો બનાવતી દિશામાં જઈ રહ્યો છે આલ્ફા ગમે તેવો છે કે આલ્ફા બીટા 30 40 50 કોઈ ડાઉટ એટલે આપણે શું શોધવાનું છે ઓજી અને આલ્ફા એ અને બીનો સરવાળો કર્યો તો આપણને કયો સદિશ મળ્યો આર અને એનું મૂલ્ય એટલે શું ઓજી અને દિશા એટલે શું ખૂણો આલ્ફા પાકો હવે કઈ રીતના શોધાય એનું આપણે કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ તો શું થાય એ જુઓ તો આપણને 10મા ધોરણમાં અથવા 9મા 10મામાં તમે ત્રિકોણ પર પીએચડી કરી હોય એવું લાગે તમને મૂલ્ય શોધવા માટે તમે પાયથાગોરસનો ઘણો બધો યુઝ કર્યો હોય શોનો યુઝ કર્યો હોય પાયથાગોરસ તો પાયથાગોરસ અહીંયા કઈ રીતના લાગશે એ આપણે જોઈએ છે સમજજો બેટા ધ્યાન આપજો અહીંયા સમજજો આ વસ્તુ શું કરી રહ્યો છું આ બી છે તો બેટા આ બી જ થશે ને કે નહીં સામસામેના જે આ બાજુઓની વાત કરું તો આની લંબાઈ બી છે તો આની લંબાઈ બી બી જ છે આની દિશા થીટા ખૂણે છે તો આની દિશા પણ કેટલા ખૂણે હશે થીટા યાર આને સમાંતર દોરશો તમે તો અહીંયા જો આ થીટા બનાવશે તો આ બી કેટલું બનાવતું હશે થીટા યસ હવે શું કરવાનું તો આ આર શોધવા માટે આપણે એના શીર્ષ પરથી એની દિશા પર લંબ દોર્યો શું દોર્યો બેટા લંબ અને કયા બિંદુએ એમ એમ બિંદુએ આ દિશાને છેદે છે અને ખૂણો કેટલો થઈ ગયો લંબ છે એટલે આ 90 બોલો એગ્રી મારી વાત માનતા રહેજો હું કહું એટલું સમજતા જજો અને ક્યાંય ડાઉટ હોય તો પૂછી લેજો મેં આરના શીર્ષ પરથી શું દોર્યો લંબ દોર્યો કોના પર દોર્યો એની દિશા પર દોર્યો અને કયા બિંદુએ મળ્યું આપણને એમ બિંદુએ હવે જો ત્રિકોણ ઓ એમ જી માં ઓ એમ જી એમાં હું પાયથાગોરસ લગાવી દઉં તો શું લખાય ઓ એમ જી કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો પાયથાગોરસ લાગશે ને તો ઓજી નો સ્ક્વેર બરાબર શું લખાય ઓ એમ નો સ્ક્વેર પ્લસ એમ જી નો સ્ક્વેર હા કે ના ઓ એમ નો સ્ક્વેર અને એમ જી નો સ્ક્વેર બોલો પાક્કો હા કે ના હવે ઓ એમ કેટલા બોલો ઓ એમ કેટલા ઓ એમ કેટલા જોવો તો ઓ એમ કેટલા લખાય ઓપી પ્લસ પીએમ નો સ્ક્વેર પ્લસ એમ જી એઝ ઇટ ઇઝ રાખીએ અહીંયા સુધી ક્લિયર ઓ એમ એટલે શું
ओपी वत्ता बीएम, आ तो आपणे भणेला छे भाई, ए बी सी होय तो ए सी एटले शू, ए बी प्लस बी सी, गमे ते आवडे आपणे। હવે આપણે શું કરીશું, ધ્યાન આપજો, અહીંયા સમજીશું કે ભાઈ ઓપી પ્લસ પીએમ, ઓપી પ્લસ પીએમ તો ઓપી કેટલું, એ ઓપી કેટલું, એ જેટલું, પીએમ કેટલું છે ખબર નહીં, પીએમ ખબર નહીં આપણને, પીએમ ખબર છે આપણને ના, પીએમ ખબર નથી, તો પીએમ કેટલા થશે જો, આ બી છે હા કે ના, અને આ એનું પાસેનો ઘટક થયો ખૂણાનો, તો બીનો પાસેનો ઘટક શું લખાય, પીએમ એટલે બી કોસ થીટા, પાક્કું, અને એમજી શું લખાય, સદિશ, અને આ ખૂણો, ખૂણાનો કયો ઘટક કહેવાય, સામેનો, એટલે શું લખાય, બી સાઇન થીટા, બરાબર। તો આપણો હવે ઓજી સ્ક્વેર શું થશે એ જુઓ, ઓજી સ્ક્વેર બરાબર શું લખાશે, ઓપી પ્લસ પીએમ, ઓપી કેટલું બેટા, એ પ્લસ પીએમ કેટલું, બી કોસ થીટા, ઓપી કેટલું, એ પીએમ કેટલું, બી કોસ થીટા, એનો શું આવશે, સ્ક્વેર પ્લસ, પ્લસ કોનો સ્ક્વેર છે, એમજી, એમજી કેટલો છે, બી સાઇન થીટા, આનો શું કર દો, સ્ક્વેર, ક્લિયર થઈ ગયું। હવે જો આનું વિસ્તરણ થશે, આવડે વિસ્તરણ તમને, એ પ્લસ બીનો વર્ગ હોય તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા ટુ એ બી કરતા હતા આવું, તો આમાં બી એ જ થશે, એનો વર્ગ વત્તા બીનો વર્ગ, તો બી શું છે આખું, બી કોસ થીટા એટલે એનો વર્ગ, બી સ્ક્વેર અને કોસ સ્ક્વેર, પ્લસ ટુ એ અને આનો ગુણાકાર, પહેલા પદ અને બીજા પદનો ગુણાકાર, એ ગુણ્યા બી કોસ થીટા, ખબર પડી આ, પહેલો પદ શું છે અહીંયા, ખાલી એ, બીજો પદ બી નથી, શું છે, બી કોસ થીટા, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બરાબર વત્તા બે ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ, બોલો ક્લિયર, હા કે ના, ઓકે ક્લિયર આટલું, યસ ઓર નો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ બી સાઇન થીટાનો વર્ગ બેટા શું થશે, બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, ક્લિયર। હવે જો તમે શું કરવાના છો, જે હું કહું એ કરજો, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બ્રેકેટમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, હા કે ના, આ ક્યાંથી આવ્યું, આ બી સ્ક્વેર કોસ સ્ક્વેર, આ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર, બી સ્ક્વેર શું આવી ગયું કોમન, તો બચ્યું શું બ્રેકેટમાં કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ આ પદ રહી ગયું ને લખવાનું, લખી કાઢો ટુ એ બી કોસ થીટા, બોલો ક્લિયર કે નહીં, આટલું તો આવડે ને બેટા, કોમન વોમન તો કાઢતા આવડે, હવે આટલા મોટા થઈ ગયા હોય તો કોમન વસ્તુ તો આવડે, આ બધું મારે શીખવાડવાના હોય, આમાં પછી એવું ના હોય કે ભાઈ ડિટેલ ડિટેલમાં એક એક સ્ટેપ બતાવવાની હોય, ના, હવે તમારું લેવલ અપ કરવાનું કે હા સર આ તો આના પછી શું આવશે એ સ્ટેપ તમને આવડવું જોઈએ, નેક્સ્ટ સ્ટેપ ઓટોમેટિકલી તમને આવડવું જોઈએ, હવે બતાવો આના પછીનો સ્ટેપ શું થશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી, ક્લિયર કે નહીં, હવે તમે વિચારશો આ ક્યાં ગયું, તો તમને શીખવાડવામાં આવ્યું હશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન્સ સ્ક્વેર થીટા બરાબર કેટલું થાય, એક થાય, કેમ કે કોઈ બી ખૂણો લો, 30 ડિગ્રીનો લઈ લો, કોસ સ્ક્વેર 30 સાઇન્સ સ્ક્વેર 30, જવાબ શું આવશે, એક, 45 લઈ લો, કોસ સ્ક્વેર 45 સાઇન્સ સ્ક્વેર 45, જવાબ શું આવશે, એક, એટલે એનો વર્ગોનો સરવાળો જવાબ શું આવશે, એક, પાક્કો, હા, હવે ઓજી શું છે બેટા, આર, તો એને મૂલ્ય સ્વરૂપે લે તો આર સ્ક્વેર થઈ ગયું, ઓજીનો વર્ગ એટલે શું બેટા, આર સ્ક્વેર, તો આ શું મળી ગયું બેટા, મૂલ્ય શોધતા આવડી ગયું, સૂત્ર શું બન્યું, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, બોલો પાક્કું, આવડી જાય ને, હવે તમે જો પાયથાગોરસ જ છે આ, શું છે, પાયથાગોરસ, કાટકોણ ત્રિકોણ છે અહીંયા, એમાં આપણે સોલ્વ કરીને પાયથાગોરસ લગાવીને જ આ જવાબ લાવ્યા છે,
पर आ जवाब शेनो छे ए बी तमने कही दू, ध्यान आपजो। ए अने बी सदीश नो सरवाळो करिए सदीश नो अने जे परिणामी मले एनु मूल्य आ रीतना शोधाय। जो आर लगता होय तमे तो सामे शू लखाई जशे, वर्गमूल ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कॉस थीटा। बोलो क्लियर? हा के ना, समझाई छे के नहीं? बिल्कुल क्लियर, इजीली एकदम। ओके यस, अब आने याद रखवानो ट्राई करो, ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कॉस थीटा याद रहेशे। चलो बताओ, ए शू छे? सदीश ए नु मूल्य। बी शू छे? सदीश बी नु मूल्य। थीटा शू छे? सदीश ए नी दिशा अने सदीश बी नी दिशा वच्चेनो खूणो। थीटा शू छे? सदीश ए अने सदीश बी नी दिशा वच्चेनो खूणो। अहींया जो सदीश ए अने सदीश बी वच्चेनो खूणो। क्लियर? हा के ना। हवे जो एक લોજિક આપું, આ એ છે અને આ બી છે અને આ થીટા છે, તો આ તમને શું મળે? આર પર માની લો આ થીટા 90 થઈ જાય તો આ પાયથાગોરસ બની ગયું। જો કોસ 90 શું થાય? કોસ 90 નો વેલ્યુ કેટલી થાય? 0। કોસ 90 કેટલું થાય? 0। અને અહીંયા 0 મૂકી દેશો તો આ ગયું, તો શું આવી ગયું? આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ પાયથાગોરસ થઈ ગયું। હવે જો સમજો, આ 5 હતું ને આ 5 હતું, તો 5 વત્તા 5 5 માઇનસ 5 પર આ 90 થયું, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, આ 90 એટલે 0, તો જવાબ કેટલો આવે? √2 5। કેટલો જવાબ આવે? √2 × 5। પાકું મૂલ્ય શોધતા આવડ્યું? આ મૂલ્ય શોધવાની રીત થઈ અને આ સૂત્ર તૈયાર કરી દેવું જ બધાએ। ઓકે, સ્ક્રીનશોટ લઈ લો। હવે દિશાની વાત કરીશું, ઓકે? ચલો હવે દિશાની વાત કરીશું, કોની વાત કરવાના છે હવે આપણે? દિશા। આ સૂત્ર બેટા સ્ટોર કરી લો હંમેશા માટે, અંડર રૂટ ઓફ આર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ टू ए बी कॉस थीटा। ए शू? सदीश ए नु मूल्य। बी शू? सदीश बी नु मूल्य। थीटा शू? ए अने बी वच्चे नो खूणो। ओके चलो हवे आपणे दिशा शोधता शीखी जाइए अने पछी आनी प्रेक्टिस करीशू के आना दाखला आवशे तो कई रीतना गणाईशू आपणे। जो दिशा माटे त्रिकोण लीए अपने एज प्रोसिजर फॉलो करिए। त्रिकोण क्यों लीधु तू अपे? ओ माय गॉड, ओ एम जी, यस ओ नो? आ एनसीईआरटी में नहीं हो, आ मैं मारी जाते बनायो, मैं तमने थोड़ू याद रहे कि भाई ओ माय गॉड ये मेरा इंडिया हिस्ट्री टीवी 18। ओके, एना पर एक शो आवे छे, एना पर मैं कीधु ओ एम जी बनाई दी, तमे गम्मे ते बनाई सको। हवे अहींया ध्यान आपवानुं छे, आपणे आल्फा शोधवानो छे। આલ્ફા શોધવાનો હોય તો તમને ઓ એમ જી ત્રિકોણમાં આ ખૂણો આલ્ફા છે, તો એને શું આપણે બેટા ટેન આલ્ફા લખી શકીએ? બોલો, ટેન આલ્ફા એટલે કઈ બાજુ છેદમાં કઈ બાજુ થાય? સામેની છેદમાં પાસેની થાય બેટા। સામેની બાજુ કઈ? એમ જી। પાસેની બાજુ કઈ? ઓ એમ। ટેન આલ્ફા બરાબર સામેની એમ જી, પાસેની ઓ એમ। બેટા એમ જી અપોન ઓ એમ, ઓ એમ એટલે ફરી એનું એજ ઓપી પ્લસ પીએમ। તો હવે તમે એમ જી શું લખશો? એમ જી શું લખાય? બી સાઇન થીટા અપોન ઓપી શું લખાય? એ ઓપી એ પ્લસ પીએમ બી કોસ થીટા। તો બેટા આ થયું તમારું ખૂણો શોધવાનો સૂત્ર, ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા। પર આના કરતાં આકૃતિ મગજમાં હોય તો ઇઝીલી યાદ રહી જાય, જો
ए प्लस बी सामे टेन आल्फा बराबर शू थाय बी साइन थीटा अपॉन ए प्लस बी कॉस थीटा। आ ए अने आ बी कॉस थीटा, बोलो आवड्यू के नहीं, समझा पड़ी। हवे मानी लो मारे आल्फा शोधवू होय तो मारे शू करवू पड़से बेटा, टेन इनवर्स बी साइन थीटा अपॉन ए प्लस बी कॉस थीटा, एसो नो आवी रीतना लखवू पड़से। बी साइन थीटा आ शू छे, आनु आज छे बेटा, टेन ए बाजू गयो एटले व्यस्त लीधु बन्ने बाजू, इनवर्स फंक्शन कहेवाय। अने टेन इनवर्स करो एटले टेन टेन कट, आ बाजू टेन इनवर्स करो एटले टेन इनवर्स लखाई जाय। तमे सीम्पली समझी सको छो, आल्फा शोधवू एटले सामेवाळाने टेन इनवर्स कर देवानुं, आई गयुं? तो टेन इनवर्स आ रीतना आपणे याद राखवू ज पड़शे, याद राखवू ज पड़शे, बोलो क्लियर। तो मूल्य शुं हतुं बोलो, अंडर रूट ऑफ ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कॉस थीटा, अने खूणा माटे टेन आल्फा बराबर बी साइन थीटा अपॉन ए प्लस बी कॉस थीटा, बराबर। आनु स्क्रीनशॉट लई लो फटाफट। चलो बेटा, यस लखाई गयु। हवे एनसीईआरटी में तमे जोशो ने तो मैं एमा एक्स्ट्रा प्रूफ आपने आपेलू छे साइन रूल माटेनो। क्या रूल माटेनो बेटा? साइन रूल माटे। ए प्रूफ तमे जोई शको छो, कोई एमा डाउट जेवू नथी, सिंपल प्रूफ छे। अहींयाथी एक आम लाइन ड्रॉ करी हशे, छे के नहीं? अने अहींया बीटा आप्यो हशे, आल्फा छे आ बीटा छे ना थीटा छे, ओके। जो अहींया शू कर्यु छे, जो आ खूणो केटलो आप्यो छे, जो अंदर बीटा आप्यो छे ने, समझो। हवे साइन रूल शू छे, तमने डायरेक्टली हूँ साइन रूल शीखवाड़ू छू। साइन रूल थी शू फायदो थाय, खूणो पण शोधाय अने मूल्य पण शोधाय, बन्ने वस्तु काम थई जाय। पायथागोरस मां आपणे अथवा सबाचामां आपणे मूल्य अने दिशा शोधता शीखीए। मूल्य एटले शू? अंडर रूट ऑफ आवू करीने आ आवड़ी गयो, दिशा एटले टेन आल्फा करिए। पर साइन आल्फा साइन रूल एवं छे जेमां खूणो अने मूल्य एटले दिशा अने मूल्य बन्नेनुं संयोजन छे। हवे एने प्रूव करवा माटे अहींयाथी एक लाइन लेवानी छे, आ लाइन बन्ने त्रिकोण माटे सरखी छे, तेमां सामेनी बाजूवाळो साइनना सूत्रो लगावशो अने सॉल्व करशो, तमने आवड़ी जशे 110%। हूँ सॉल्व नथी करावतो, हूँ तमने डायरेक्टली साइन रूल लखाई दऊं तो चालशे, ओके? ट्रिक बताई दू, का तो सॉल्व करीने भी तमे जोई शको छो, बट एकदम ईजी छे, ट्रिक बताई दू। जो ए बी अने आर त्रण सदीश छे, ए बी अने आर त्रण सदीश छे, अहीं त्रणेना छेदमां साइन आवशे, साइन आवशे अने साइन आवशे, वच्चे इक्वल टू लखाशे, वच्चे शू लखाशे? इक्वल टू लखाशे। चलो बताओ, હવે તમે એનસીઆરટીમાં જુઓ અને જો એની નીચે શું લખેલું છે, કયો ખૂણો છે? સાઇન બીટા, શું છે? બીટા। બીની નીચે જુઓ કયો ખૂણો છે? આલ્ફા, સાચી વાત છે। તો કયો રહ્યો હવે? થીટા, અહીંયા થીટા છે। હવે સમજજો મારો લોજિક, સમજજો સમજજો મારી વાત। તમે સદિશ એનું મૂલ્ય લખ્યું ને, તેની જે સાઇન તો આવશે એ તો પાક્કું, પર ખૂણો કયો? બી અને આર વચ્ચેનો ખૂણો। ત્રણ સદિશ છે એ બી આર, તમે એ સદિશની નીચે શું લખશો? સાઇન। કોની વચ્ચેનો ખૂણો? બી અને આર। જો બી ક્યાં છે? આર આવ્યું, આ બી સદિશ કહેવાય ને, આ કયો? આર। એમની વચ્ચેનો ખૂણો કયો? બીટા। આવડ્યું? ચલો હવે બી લખ્યું તો નીચે કોનો ખૂણો આવશે? એ અને આરની વચ્ચેનો ખૂણો। બી લખ્યું ને તો એની વચ્ચે એ અને આર, એ અને આરની વચ્ચેનો ખૂણો કેટલો? આલ્ફા। અને તમે આર લખ્યું તો કોની વચ્ચેનો ખૂણો આવશે? એ અને બી, એ અને બી વચ્ચેનો ખૂણો કયો છે બેટા? થીટા। બોલો પાક્કું સાઇન રૂલ આવડ્યું? આવડ્યું કે નહીં એમ કહો? સાઇન રૂલ તમને ખબર પડી,
એની સાબિતી લેવા માટે તમારે જો કઈ રીતના કરવાનું બેટા બતાવી દો ફટાફટ. અહીંયા જોઈ લો, આ ત્રિકોણ લેવાનું, એમાં સાઈન આલ્ફા લગાવશું, એ અપોન આ સાઈડ થાય. એવું થાય કે ના થાય? સમજ્યા કે નહીં સમજ્યા? અંદર જોઈ લો તમે, આ બંનેમાં આ સાઈડ સરખી છે, તો એ સદિશથી લખશો તમે, તો એ સદિશથી આ સાઈડ લખો, આ 90 થયું, તો આ સાઈડ શું થઈ જાય? એ સાઈન આલ્ફા, અને આના માટે શું થશે? બી સાઈન બીટા. બંને સરખા થઈ ગયા, એટલે તમે શું લખશો? એ સાઈન આલ્ફા બરાબર બી સાઈન બીટા. તો તમને અહીંયા એક સૂત્ર શું મળી ગયું? એ અપોન સાઈન બીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઈન આલ્ફા. બોલો, આવી ગયું અડધું? યસ ઓર નો? આ રીતના તમે પ્રૂવ કરી શકશો. સિમિલરલી આમાં તમે જોશો આ વાળી બાજુ લઈ શકાય કે ના લઈ શકાય, એવી રીતના તમે બે સાબિતી આપી શકો છો. બીજી આર અને બીની બીજી મળશે. કોની મળશે? આર અને બીની. જો આ ત્રિકોણમાં તમે જો તો આ સાઈડ જુઓ, આર સાઈન આલ્ફા કહેવાય, હા કે ના? આ કયા ત્રિકોણોની વાત થઈ? ઓ પી, અને અહીંયા કંઈક નામ આપી દઉં એન, તો ઓ પી એન, અને પી એન જી, આ બે ત્રિકોણની વાત થઈ. ક્લિયર? આ અને અહીંયા જ્યારે બીજી વાત કરીશું તો આપણે કયા ત્રિકોણની વાત કરીશું? ઓ એમ જી અને ત્રિકોણ પી એમ જી. આ બંનેમાં તમે જોશો, આ બંનેમાં આ બાજુ સરખી છે, તો અહીંયા જો આર આલ્ફા છે તો સામેની બાજુ શું લખાય? કર્ણ આર ગુણ્યા સાઈન આલ્ફા બરાબર આ ત્રિકોણ પરથી લખશો તો શું લખાશે? બી સાઈન થીટા. તો બેટા આર અપોન સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? બી અપોન સાઈન આલ્ફા. બી અપોન સાઈન આલ્ફા, બી અપોન સાઈન આલ્ફા સરખા થયા, એટલે આ ત્રણેય સરખા કહેવાય કે ના કહેવાય? આવી ગઈ સાબિતી? યસ ઓર નો? થોડી સ્પીડમાં આપી, વિડીયો મળશે પર જોઈ લેજો, આવડી કે નહીં એમ કહો. આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં આ બાજુ સરખી, એ સાઈન આલ્ફા, આ બી સાઈન બીટા. પાક્કો? આ સરખાઈ દીધું. અને આ ક્યાંથી લખ્યું? આ ત્રિકોણમાં આર સાઈન આલ્ફા આ બાજુ થશે, અને આ ત્રિકોણમાં એ બાજુ લખાશે બી સાઈન થીટા. તો આર સાઈન આલ્ફા બરાબર બી સાઈન થીટા. બોલો, ક્લિયર? પણ ટ્રીક ખબર પડી? શોર્ટકટ. ત્રણ સદિશ હોય તો જો એક સદિશનું મૂલ્ય લખો તો એની છેદમાં કયો ખૂણ આવે? બીજા બેની વચ્ચેનો. બીજો સદિશ લખો તો એની નીચે કોણ ખૂણ આવે? એના સિવાયના બેનો. ત્રીજો ખૂણો લખો, ત્રીજો મૂલ્ય લખો તો એનામાં કયો ખૂણ આવે? એના સિવાયના બે સદિશો વચ્ચેનો. બોલો, આ પાક્કું? પાયથાગોરસ બી આમાં લાગ્યું, અને ટેન થીટા બી લાગ્યું, અને સાઈન રૂલ પણ આપણને આવડ્યું. તો ફાઇનલી તમે શું લઈને જશો? સ્ક્રીનશોટ લો, આપણે જોઈએ કે કઈ વસ્તુ આજે તમે કન્ક્લુડ કરશો. ચલો, ક્લિયર? તો આ થઈ ગયું બેટા રૂલ, સાઈન રૂલ. આવડ્યું કે નહીં? એની રીતના આપણે કોસાઈન રૂલ બી ક્લિયર થઈ ગયો ને, મૂલ્ય શોધવાનું જે કોસથી શોધીએ છીએ એ કોસાઈન રૂલ, ને આ કયો રૂલ? સાઈન રૂલ. તો હવે તમે જે વસ્તુ અહીંયા શીખ્યા બિલકુલ ક્લિયર કરી, ઉદાહરણ 4.2 પાક્કું થયું. હવે તમને શું આવડવું જોઈએ? આજે આજે જાઓ તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. બેટા એ સદિશ છે, બીજો સદિશ બી છે, અને આ થીટા છે, તો એનું પરિણામી સરવાળો જ્યારે કરીએ, સરવાળો, તો એનું મૂલ્ય કેટલું થાય? જો તમે શું કરી રહ્યા છો, સરવાળો એ પ્લસ બી, એટલે શું મળશે તમને? આર. તો એનું મૂલ્ય અને દિશા કઈ રીતના શોધાશે? આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. અને દિશા શોધવી હોય તો શું લખાશે? ટેન આલ્ફા ઇઝિકલ્સ ટુ બી સાઈન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. પાક્કું? યસ ઓર નો? અચ્છા, હવે તમને એવું બી તો પ્રશ્ન થશે સાહેબ, આવું થઈ ગયું તો શું કરીશું? એવું બી તો પ્રશ્ન હોય ને, સરવાળા માટે તમે શીખવાડો તો બાદબાકી બી તો આવી શકે કે તમે એક બાજુ વાત કરો છો કે જી નીટ કરવાનું છે,
जी नीट करवानु होय तो जी नीट में एवुं ज ना होय के आवुं ज पूछाय, फिक्स पिस्टेड पूछाय, दर वर्षे सरखू नथी पूछातुं, बदलीने पूछाय छे। तो आ बदलीने पूछाय तो तमने आवडवुं ज जोईए। एनी ट्रिक शुं छे अहींया जो, तो अहींया खाली तमने एक लॉजिक आपुं छुं, ए समजजो। मूल्य अने दिशा જ્યારે આ લખશો ને ત્યારે આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું, જે બી કોસ થીટા છે એ ઋણ થઈ જાય। શું થઈ જાય? બી કોસ થીટા જે છે એ કેવો થઈ જાય બેટા? ઋણ થઈ જાય। આનું આ જ લખવાનું, પર શું ઋણ થઈ જાય? બી કોસ થીટા। બાદબાકી માટે બી કોસ થીટા શું આવે બેટા? ઋણ આવશે। જે આપણે આની સબાચાની રીત લઈએ ને આમ, તો આ બેટા આર છે ને, તો આ આપણું બાદબાકી માટીનું થશે। એમાં આપણે બી કોસ થીટા શું લેવાનું છે? ઋણ લેવાનું છે। શું લેવાનું છે? ઋણ લેવાનું છે। બીજી વસ્તુ તમને કહું, બાદબાકી માટે આપણે એવું કરીશું, ધ્યાન આપજો। આ આપણો કયો સદિશ થયો બેટા? એ। હવે એન બાદબાકી માટે આપણે બી દોરવાનું કે માઇનસ બી દોરવાનું? માઇનસ બી દોરવાનું બેટા। કયો દોરવાનું? માઇનસ બી દોરીશું। અને આ ખૂણો કેટલો થશે બેટા? 180 માઇનસ થીટા। કેટલો થશે? 180 માઇનસ થીટા। હવે આમાં બધી વેલ્યુ મૂકી દો, એનો વર્ગ ઇટ ઇઝ ઓકે, માઇનસ બીનો વર્ગ અથવા બીનો વર્ગ, મૂલ્યની વાત કરીએ તો ખાલી બીનો વર્ગ, વત્તા 2AB કોસ, ખૂણો કેટલો લખાશે બેટા? 180 માઇનસ થીટા। હવે ઓલએસટીસી આપણને આવડે, 180 અહીંયા આવે, અને 180 માઇનસ એટલે કયું ચરણ? બીજું ચરણ। બીજા ચરણમાં કોસ શું આવશે? ધન કે ઋણ? ઋણ। એટલે આપણે અહીંયા શું લખવું પડશે? બી કોસ થીટાની જગ્યાએ શું લખવાનું બેટા? માઇનસ બી કોસ। બોલો, બેઝિક કન્સેપ્ટ ખબર પડી? અને જેને ન ખબર પડી હોય એને વિડીયો મળશે, અને ન આવડે તો બી આટલું તમારે તૈયાર કરી જ લેવું કે આ જ સૂત્રમાં બંનેમાં બી કોસની જગ્યાએ શું મૂકશો? માઇનસ બી કોસ। એગ્રી? ઓકે, તો મૂકી દઈએ અને તમે બી લખતા રહો સાથે સાથે। આર બરાબર અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2AB કોસ થીટા। ખાલી તમે એવું બી યાદ રાખી શકો છો કે કોસને માઇનસ કરી દેવાનું, એ બી ચાલે। કોસને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું આમાં ખાલી। ઓકે, અને અહીંયા ટેન આલ્ફા બરાબર શું લખાશે? બી સાઇન થીટા અપોન એ માઇનસ બી કોસ થીટા। માઇનસ કેમ થયું એ બી તમને ખબર પડી ને, કે એ અને માઇનસ બી વચ્ચેનો ખૂણો અહીંયા કેટલો થઈ જશે? 180 માઇનસ થીટા। અને કોસ 180 માઇનસ થીટા શું લખાશે? માઇનસ કોસ થીટા। એટલે કોસ થીટાની જગ્યાએ આપણે અહીંયા શું થઈ જશે બેટા? કોસ પાઈ માઇનસ થીટા, અથવા 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા। એટલે આપણને જવાબ મળશે માઇનસ કોસ થીટા। બોલો પાક્કું? તો ફાઇનલી જી નીટ માટે તમારે જ્યારે કમ્પિટિશનની વાત થાય ત્યારે સબાચનો આ અને આ ભાગ બિલકુલ ક્લિયર હોવો જોઈએ। સ્ક્રીનશોટ લઈ લો ચલો।